नमस्कार विद्यार्थी मित्रों, जय भगवान, जय श्री कृष्ण। धोरण 11 विषय अर्थशास्त्र के अंदर 11 विषय के अंदर आप पाठ 2 पूर्ण करो। हमें आपने तीसरा पाठ की शुरुआत करी है। तीसरा पाठ का नाम छे मांग। ग्राहकों के अंदर मांग एटले ग्राहक के अंदर जो मांग हो कोई पण वस्तु मांग वधु हो। सामान्य रीते तमे फोन दृष्टिने जे पूरी गया જ્યારે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો કિંમત વધે, અને જ્યારે માંગ ઓછી હોય અને પુરવઠો વધુ હોય તો એની કિંમત ઘટે છે। તો માંગ કોને કહેવાય એનો અર્થ બરાબર, અને માંગને અથવા વસ્તુને અસર કરતા પરિબળો કેના વિશે આપણે વાત કરવાની છે। સૌથી પહેલા વિદ્યાની અંદર આપણે ટોપિક નંબર 1 માં પ્રસ્તાવના વિશે વાત કરીશું। જોઈએ આપણે પ્રસ્તાવના માંગ બરાબર। अर्थशास्त्री विश्लेषण शक्ति प्राप्त कर सकते नहीं। ज्यां सुधी તમને માં અને પુરવઠો આ બે શબ્દો ખ્યાલ ન હોય ત્યાં સુધી તમે અર્થશાસ્ત્રની અંદર એટલે કે વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી। જેથી માં અને પુરવઠાને આપણા બે બજાર પરિબળોની સંપૂર્ણ જરૂરી છે। એટલા માટે આપણે આ માં અને પુરવઠા આ બે સંપૂર્ણ મેળવવી જરૂરી છે। અહીં આપણે માંગના ખ્યાલ વિશે પહેલા સંપૂર્ણ મેળવવાની છે। એટલે આપણે કેના વિશે વાત કરવાની છે, માંગ વિશે। માંગ કોને કહેવાય, માંગને અસર કરતા ક્યાં ક્યાં પરિબળો છે, તો સૌથી પહેલા આવે માંગનો અર્થ। કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ખાસ કરીને તો માંગ કોને કહેવામાં આવે છે, અહીંયા તેની વ્યાખ્યા આપેલી છે। માંગ એટલે શું, તો ખાસ કરીને આપણે કોઈ એક ચોક્કસ સમય અને કિંમત, સમય અને કિંમત ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કરે છે। તૈયારીને ખાસ સ્થાપિત કરવાની છે વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે સર્જન પામે છે। હવે કેટલા પરિબળોના આધારે છે વસ્તુની માંગ? છે પરિબળોના આધારે પામતું હોય એવા 5 પરિબળ છે। પહેલું છે વસ્તુની માંગ, સમય જાય, ત્યાર પછી બીજું છે કિંમત, ત્રીજું છે વસ્તુ ખરીદવાની ઈચ્છા, કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા, ત્યાર છે શક્તિ અને તૈયારી। આ 5 પરિબળોને આધારે છે તો એક માંગનું સર્જન થાય છે। જેમાં આ 5 પરિબળો પૂરતું હોય તે તમામની હાજરી ફરજિયાત છે। જ્યારે માંગ ઉત્પત્તિ હોય ત્યારે 5 પરિબળોની હાજરી જે કેવી હોવી જોઈએ, ફરજિયાત છે। એટલે કે વસ્તુની માંગ ત્યારે શક્તિ બને છે જ્યારે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ એટલે કે આપણે શારીરિક શક્તિ નહીં પરંતુ આ શક્તિ એટલે નાણું અને તૈયારી એટલે નાણાં ખર્ચવાની તૈયારી ધરાવતો ત્યારે માંગ થાય। માંગ એટલે કોઈ એક ચોક્કસ સમયે કિંમતે ચોક્કસ કિંમતે અને ગ્રાહકને વસ્તુ ખરીદવાની તૈયારી ઈચ્છા શક્તિ ધરાવતો હોય ત્યારે માંગ થાય। વસ્તુની માંગને અસર કરતા પરિબળ જે કઈ પણ વસ્તુ છે
એ વસ્તુની માંગને અસર કરતા કયા કયા પરિબળો છે તેમાં તો માંગને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો છે કેટલા પરિબળો છે માંગને અસર કરતા મુખ્યત્વે કેટલા પરિબળો છે બે એક વસ્તુની કિંમત ટકી નસી બના કેટલા પરિબળો છે મુખ્ય બે પરિબળો છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો નો આપણે કેમ કહીએ વસ્તુની કિંમત વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે તે વસ્તુની કિંમત છે ધારો કે વસ્તુની માંગ પર સૌથી મહત્વ માંગ પર સૌથી વધારે અસર કરનાર પરિબળ ધારો કે કઈ વસ્તુની માંગ હોય કઈ વસ્તુની માંગ હોય તો કે જેની કિંમત ઓછી હોય સારી હોય વસ્તુની કિંમત ઓછી હોય ક્વોલિટી સારી હોય એની માર્કેટમાં વધારે માંગ હોય જેમ હરી ખાય અત્યારે હરી ખાય સ્પર્ધા એ સૌથી મહત્વનું માંગ પર અસર કરનાર પરિબળ હોય તે વસ્તુની કિંમત છે કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે વસ્તુ સસ્તી બને અને તેથી વસ્તુની માંગ પણ વિસ્તરે કિંમત ઘટે વસ્તુ સસ્તી બને એટલે માંગ શું થાય વિસ્તરણ થાય છે જ્યારે વસ્તુની કિંમત વધે વસ્તુ મોંઘી બને માંગ સંકોચે છે માંગ ઓછી થાય જ્યારે વસ્તુની કિંમત ઘટે કોઈ પણ વસ્તુ હોય માર્કેટ એની કિંમત ઓછી હોય બરાબર સસ્તી થાય એટલે લોકો એ વસ્તુ તરફ વધારે આકર્ષાય છે અને વધારે વસ્તુ લેવા માટે પ્રેરાય છે એટલે માંગનું શું થાય વિસ્તરણ પરંતુ જ્યારે વસ્તુની કિંમત વધે કોઈ પણ વસ્તુની કિંમત માર્કેટમાં વધે બરાબર છે એટલે શું થાય વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત ઇન્ટરેક્શન કરાયેલા છે જેથી કહી શકાય કે વસ્તુની કિંમત કે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારો પરિબળ છે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત વધે ત્યારે માંગનું સંકોચન થાય અને જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગનું વિસ્તરણ થાય એક્ઝામ્પલ તરીકે ધારો કે ટીવીની કિંમત છે માર્કેટમાં એલઈડી ટીવીની કિંમત ઘટી જાય એટલે બધા લોકો છે જેના ઘરમાં એલઈડી ટીવી ન હોય એ ટીવી લેવા પ્રયત્ન એટલે ટીવીની માંગ વધે પણ જો એલઈડી ટીવીની માંગ વધી જાય માંગ વધી જાય તો હવે માંગનું વિસ્તરણ થાય પરંતુ એલઈડી જે ટીવી છે એની કિંમત ઊંચી થાય તો સ્વાભાવિક છે એલઈડી ટીવીનું છે એ માંગ ઘટે એ માંગનું શું થયું સંકોચન થયું એટલે વસ્તુની કિંમત અને માંગ આ બે વચ્ચે છે એ વ્યસ્ત રૂપે સંકળાયેલા છે બીજું આવે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો એમાં સૌથી પહેલું પરિબળ છે વ્યક્તિની અભિરુચિ અને પસંદ એને પણ માંગ સાથે સંબંધ છે ગ્રાહકો વ્યક્તિની અભિરુચિ અને પસંદગીની વસ્તુની માંગ પર અસર પાડનારો પરિબળ છે વ્યક્તિને ગમો અગમો હોય શોખ પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે કોઈ પણ વ્યક્તિને ગમો અગમો ધારો કોઈ વ્યક્તિને આ વસ્તુ ગમતી હોય તે ગમે એટલી કિંમત હોય એ ખરીદી શકે છે ખરીદે છે અમુક વ્યક્તિનો શોખ હોય પસંદગી હોય સારી એને વસ્તુ પસંદ આવી જાય એ ગમે એટલી કિંમત હોય તો પણ વસ્તુ લેતા હોય છે જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે દાખલા તરીકે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે ધારો કે નાની ઉંમરે કોઈ પણ વ્યક્તિની ઉંમર નાની હોય ત્યારે એને વાંચનનો શોખ હોય પરંતુ જેમ જેમ એની ઉંમર વધતી જાય તેમ એનો વાંચનનો શોખ બદલાય છે જેમ કે નાની ઉંમરના બાળકોને વાર્તાનું વાંચન પુખ્ત ઉંમરે નગરકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન ગમે છે જ્યારે નાનું બાળક હોય તો એને વાર્તાઓ બાળકોને શું ગમે વાર્તાઓ અને પુસ્તકો ગમતા હોય જેમની મોટી ઉંમર થાય પુખ્ત ઉંમર થાય એટલે વાંચનનો પ્રકાર બદલે છે એ નગરકથા વાંચે એ સ્ટોરી વાંચે પરંતુ જ્યારે એ વૃદ્ધાવસ્થામાં મોટી ઉંમરે પ્રવેશ કરે એ ધાર્મિક પુસ્તકો વાંચે છે એટલે વાંચનનો પ્રકાર શું બદલાઈ જાય છે અભિરુચિ અને પસંદગી ઉંમર પ્રમાણે શું થતી હોય બદલાતી રહેતી હોય છે એટલે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી છે એ બદલાય એને માંગ ઉપર અસર કરે છે હવે આવે વ્યક્તિની આવક વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે પણ સીધો સંબંધ છે જ્યારે કોઈ વ્યક્તિની આવક સારી હોય
तो ये वधारे खर्चो करे छे એટલે માંગ ની વધારે હોય છે એટલે વસ્તુની માંગ સાથે આવક ને સંબંધ છે એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે ધારો કે વ્યક્તિની આવક વધે તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થાય છે એટલે વસ્તુની માંગ ઘટે છે ધારો કે અત્યારે તમે કંઈ કમાતા નથી કે તમારી ખરીદ શક્તિ ઓછી હોય છે માંગ ઓછી પણ કાલ સવારે તમે મોટા થઈ અને સાદી કે જોબ મળે સારું કમાતા થાવ તો તમારી ખરીદ શક્તિ વધે ખરીદ શક્તિ વધે એટલે માંગ વધવાની છે એટલે વ્યક્તિની આવક ઉપર માંગ થઈ રહેલી છે અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ અપવાદી વસ્તુઓ બને છે કારણ કે આવી વસ્તુની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે ધારો કે જે વસ્તુ છે ગુણવત્તાવાળી નથી એ બી વસ્તુ કોઈ ખરીદતા નથી પછી ભલે ને વ્યક્તિની આવક વધે પણ એ ગુણવત્તાવાળી ન હોય તો પણ એ વસ્તુ છે ખરીદતા નથી એની માંગ સતત ઘટતી હોય સારી ક્વોલિટીવાળી વસ્તુઓ છે એની માંગ વધે ક્યારે તો કે જ્યારે વ્યક્તિની આવક વધે તૈયારી કરવાની છે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે વધારે વાત કરીશું ત્યાં સુધી જય ગુરુવાર જય શ્રી કૃષ્ણ